નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. સૌપ્રથમ તો આજે તમામ મિત્રોને અષાઢી બીજના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને કચ્છી માડુ અને કચ્છી નવ વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે આપણે જે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા સારા સમાચાર આવી ગયા છે. અષાઢી બીજ આજે સારા સમાચાર લઈને આવી છે કે ગુજરાતમાં હવે ચોમાસું એક્ટિવ થવા જઈ રહ્યું છે, ફૂલ એક્ટિવ થવા જઈ રહ્યું છે. અને આગોતરા એંધાણ મુજબનો, જે આપણે ઘણા સમય પહેલાં આગોતરું એંધાણ આપેલું હતું, તે મુજબના વરસાદના રાઉન્ડ હવે ચાલુ થઈ રહ્યા છે અને એક લાંબો સ્પેલ એક્ટિવ ચોમાસાનો આવી રહ્યો છે. તો આજે તેની ખાસ વાત કરવાની છે. એકથી આજે એક તારીખથી ચાર તારીખ સુધી શું પરિસ્થિતિ રહેશે, કયા વિસ્તારમાં વધુ વરસાદનો વારો આવી શકે અને ત્યારબાદની શું પરિસ્થિતિ રહેશે, બંગાળની ખાડીમાં કેટલી સિસ્ટમ બની શકે છે, ક્યારે ક્યારે તેની વાત પણ આજે કરવાની છે અને ગુજરાત પર શું અસર થશે. તો અગત્યનો વિડીયો, મોટી અપડેટ, એક ખૂબ અગત્યની માહિતી સાથે. તો જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન ખાસ દબાવી દેજો. તો મિત્રો, આજે 1 જુલાઈ અને અષાઢી બીજ ગઈકાલથી જ, એટલે કે 30 તારીખથી જ આપણે જોયું કે જે એક્ટિવ મોન્સૂનની આપણે વાત કરી રહ્યા હતા, વરસાદના રાઉન્ડની વાત કરી રહ્યા હતા, તે ગઈકાલથી ચાલુ થઈ ગયું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતને લાગુ પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદ નોંધાઈ ગયો. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લો અને સુરત જિલ્લામાં 1-12 ઇંચ સુધી અને મધ્ય ગુજરાતમાં પણ 4-11 ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારમાં નોંધાયો છે અને સૌરાષ્ટ્રમાં પણ 1-4 ઇંચ વરસાદ નોંધાયો કેટલાક સ્થળે. અને ત્યારબાદ ગઈ રાત્રે અને આજે વહેલી સવારથી પણ ચોમાસું એક્ટિવ છે. એકદમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદના વિસ્તારો વધ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને જૂનાગઢ જિલ્લો અને હવે રાજકોટ જિલ્લો અને અમુક પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પણ સમાચાર આવી રહ્યા છે સારા વરસાદના. તો આગળ પણ આ એક્ટિવિટી ચાલુ રહેશે અને ધીમે ધીમે વધતી જશે. આવતા 3-4 દિવસ, એટલે કે 4 તારીખ સુધીની આપણે વાત કરીએ તો સૌથી પ્રથમ અત્યારે શું પરિસ્થિતિ છે તે જોઈ લઈએ આપણે. તો એક ઈસ્ટ રાજસ્થાન, એટલે કે પૂર્વ રાજસ્થાન ઉપર એક યુએસી છે અને આ યુએસીનો જે ટ્રફ છે તે જે અરબ સાગરમાં એક યુએસી છે જે સૌરાષ્ટ્રની જે પશ્ચિમ દિશામાં તેની સાથે જોડાયેલું છે. ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં એક યુએસી છે, ત્યાં બંને યુએસીના છેડા જોડાયેલા છે અને એક ટ્રફ પસાર થઈ રહ્યો છે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની બાજુમાંથી અને તેની અસરથી ગુજરાતમાં 700 HPના એક સારા એવા ભેજવાળા સ્ટ્રોંગ પવનો એન્ટર પણ થઈ રહ્યા છે અને ગુજરાતમાં વરસાદ પણ પડી રહ્યો છે. આગામી 2 દિવસ સુધી હજુ આ સિસ્ટમ સક્રિય રહેવાની છે અને તેને લીધે આજે 2 તારીખે અને 3 તારીખે એક્ટિવ રહી શકે ચોમાસું વધારે અને વધુ વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય. એક તો જે ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતના કાંઠે છે સેટ કેરેલા સુધી, તેને લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો હજુ આવતીકાલે પણ આ વરસાદ ચાલુ રહી શકે છે અને આવતા 2-3 દિવસ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમ ક્યાંક ભારે અને અમુક જગ્યાએ અતિભારે 8-10 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે. તેને લાગુ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આ રીતનો વરસાદ ચાલુ રહેશે. હજુ 4 તારીખ સુધી એકદમ સાર્વત્રિક નથી, પરંતુ 70-80% જેટલા વિસ્તારો ગુજરાતના આવરી લેશે 4 તારીખ સુધીમાં ચોમાસું અને ત્યાં સુધીમાં લગભગ 70-80% વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાત અને જે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો છે તેનો પણ વારો આવી શકે અને 50% જેટલા વિસ્તારોમાં ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ 4 તારીખ સુધીમાં થઈ જાય અને અમુક જગ્યાએ મધ્યમથી ભારે અને 1-2 સ્થળે અતિભારે વરસાદ ત્યાં પણ પડવાની શક્યતા ગણી શકાય. તે સિવાય કચ્છની વાત કરીએ તો કચ્છનો પણ વારો આવી શકે 4 તારીખ સુધીમાં અને કચ્છના ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ, જ્યાં યુએસી છે અને જેનો ટ્રફ છે તે કેટલો નજીક આવે તેની સ્થિતિ ઉપરથી કચ્છનો વરસાદ આધાર રાખશે. આપણે ઈચ્છીએ કે 4 તારીખ સુધીમાં કચ્છમાં સારામાં સારો વરસાદ નોંધાઈ જાય, પરંતુ ઘણા વિસ્તારોનો વારો તો આવી જ જશે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો જે છે, કાંઠા વિસ્તારોના જિલ્લાઓ જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, તેની સાથે પોરબંદર જિલ્લો, તે વિસ્તારોમાં વધુ જોર રહેશે. તે સિવાય જે આ યુએસીનો ટ્રફ છે તેનું પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો વરસાદ તેના પર આધાર રાખવાનો છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોનો વારો 4 તારીખ સુધીમાં આવી જશે અને સૌરાષ્ટ્રમાં પણ 70-80% વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જ્યાં બાકી છે ત્યાં થઈ જવો જોઈએ 4 તારીખ સુધીમાં.
અને અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે, ક્યાંક ક્યાંક 5-7 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે. તો આ હતી 4 તારીખ સુધીની વાત. અને હવે 4 તારીખની આપણે વાત કરીએ તો 4 તારીખે જે આગોતરા એંધાણવાળું આપણું જે બંગાળની ખાડીનું સિસ્ટમ છે, બંગાળની ખાડીની સિસ્ટમ તે 4 તારીખે બનવાની છે, હવે તે ફાઇનલ થઈ ગઈ છે. તો આ સિસ્ટમની અસરથી ફરીથી ગુજરાતમાં ચોમાસું એક્ટિવ રહેશે આગળ જતાં પણ. અને જે 700 HPAનું બહોળું સર્ક્યુલેશન એક રચાઈ જશે, અત્યારે પણ વીક સર્ક્યુલેશન તો છે જ, તે બહોળું સર્ક્યુલેશન, સ્ટ્રોંગ સર્ક્યુલેશન રચાઈ જશે બંગાળની ખાડીથી લઈ અને ગુજરાતના અરબ સાગરના કાંઠા સુધી, પશ્ચિમ કાંઠા સુધી એક બહોળું સર્ક્યુલેશન. તો 5 તારીખથી ફરીથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને 5-10 તારીખ વચ્ચે એક મધ્યમથી ભારે અને ક્યાંક અતિભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે છે, સાર્વત્રિક વરસાદનો. અને ત્યારબાદ પણ 10 તારીખ આસપાસ પણ વધુ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની શકે છે. તેનો ટ્રેક અત્યારે આપણે ફિક્સ નથી કહેતા, પરંતુ આ સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થાય તેવું હાલ મોટે પાયે પાકે પાયે લાગી રહ્યું છે, 99%. તો તેને લીધે આગળ 10-15 જુલાઈમાં પણ ચોમાસું એક્ટિવ રહી શકે. ટૂંકમાં હવે આગોતરું એંધાણ કહીએ તો 10 તારીખ સુધી તો લગભગ ફાઇનલ જેવું છે, ત્યારબાદ 20 તારીખ સુધી પણ ગુજરાતમાં ચોમાસું એક્ટિવ રહી શકે છે અને તેની આગળ પણ એક્ટિવ રહેવાની શક્યતાઓ હજુ ઊભી જ છે. એટલે કે આવનારા દિવસો ખૂબ સારા, કોઈ મોટો અતિ નેગેટિવ ફેરફાર ન થાય, પણ થાય તેવું હવે બહુ ઓછી શક્યતા દેખાય છે. ન થાય તો આવનારા 15-20 દિવસમાં ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડી જાય તેવું હાલ લાગી રહ્યું છે. તો મિત્રો, આ હતી આગોતરા એંધાણની અને 4 તારીખ સુધીની આગાહીની વાત. આગળ જો કાંઈ ફેરફાર હશે તો આપણે ખાસ કહેશું અને જે કાંઈ અપડેટો આવતી હશે તે વખતો વખત લઈને આપણે આપશું. તે સિવાય ડેઇલીના વિસ્તારોની અપડેટમાં આપણે રોજ સવારે આપીએ છીએ, તો તે પણ જોવાનું ચૂકશો નહીં. વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું, અપડેટ કેવી લાગી તે કહેજો, ખાસ કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું. આભાર.